પાટણ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ધાર્મિક, સામાજિક, આરોગ્ય લક્ષી તથા શૈક્ષણિક, ભૂખ્યાને ભોજન વગેરે સેવાકીય પ્રવૃત્તિ આ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આજરોજ પાટણ તથા પાટણની આજુબાજુમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં તથા સંસ્થાઓમાં જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે અંદાજે 1,50,000 રૂપિયાના ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જલારામ સેવા ટ્રસ્ટના નારાયણભાઈ ઠક્કર, હસમુખભાઈ પટેલ, પ્રભુરામભાઈ ઠક્કર, વ્યોમેશભાઈ પરીખ તથા પધારેલ આમંત્રિત મહેમાનોમાં નીતિનભાઈ જોશી, વેપારી મહામંડળના પ્રમુખ માસુખભાઈ મોદી, પીઆઈ ઠક્કર તથા સંસ્થાના રશ્મિકાંતભાઈ મહારાજ, હિતેશભાઈ પટેલ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી નારાયણભાઈ ઠક્કર દ્વારા જલારામ મંદિરની વિવિધ પ્રવૃત્તિની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને દર સાલની જેમ આ સાલે પણ પાટણની વિવિધ સંસ્થાઓ તથા શાળાઓમાં આજે અમારી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા 7,000 નોટબુકો, 1,000 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આવેલ મહાનો મહેમાનોમાં નીતિનભાઈ જોશી, પીઆઈ ઠક્કર, માસુખભાઈ મોદી, સુનિલભાઈ પાગેદાર વગેરે મહાનુભાવોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને જલારામ સેવા ટ્રસ્ટની સેવાને બિરદાવી હતી. જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ પાટણ તથા પાટણની આજુબાજુમાં આવેલ સંસ્થાઓ અને શાળાઓ જેમ કે બાળ સંસ્કાર ગુરુ, રઘુવંશી કન્યા છાત્રાલય, ખારી વાવડી પ્રાથમિક શાળા, ઠક્કર બાપા પ્રાથમિક શાળા, અનુપમ શાળા, મંજુલાબા સંસ્કાર કેન્દ્ર, શેરપુરા પ્રાથમિક શાળા, સાગોડિયા સર્વમંગલ પ્રાથમિક શાળા, શ્રીરામ પરિવાર, પરબવાડી ફતેસિરાવ લાયબ્રેરી વગેરે સંસ્થાના પ્રતિનિધિઓને બોલાવી તેઓની સંસ્થાને વિનામૂલ્યે ચોપડા આપવામાં આવ્યા હતા. આ ચોપડા જે બાળકોને આર્થિક રીતે નબળા હોય તેઓને ફ્રીમાં ચોપડાનું વિતરણ કરવામાં આવશે. આજે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્થામાં સેવા આપનાર વડીલોનું પણ શાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની સેવાને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમની આભાર વિધિ વ્યોમેશભાઈ પરીખ દ્વારા કરવામાં આવી હતી.